रांदेर पोलीसे हाई प्रोफाइल जीवन जीववा अने विदेशी हरवा फरवाना चोरीना रवाडे चढेला एक ने 19 वाहन साथे झड़पी पाड्या छे। मोटा भागना वाहन रांदेर अडाजण सलाबतपुरा पोलीस स्टेशन विस्तारमांथी चोरिया होवानुं सामे आव्युं छे। रांदेर पोलीसनी प्रसन्नीय कामगीरीने लई वाहन चोरीना 18 गुना उकेलवामां पोलीसने मोटी सफळता मळी छे। रांदेर पोलीसे जणाव्युं के झड़पायेला आरोपी साजिद उर्फे साजिद दुबईवालानी धरपकड़ करवामां आवी छे। पोलीस तपासमां आरोपी हाई प्रोफाइल जीवनशैली जीववानी शोखीन होवानुं बहार आव्युं छे। धार्मिक स्थळ बाग बगीचा नजीकथी वाहन चोरी करतो होवानुं साજીદે કબૂલ કર્યું છે। વધુમાં જણાવ્યું હતું કે ચોરી કરેલા વાહનો સાયદ અન્ય રાજ્યમાં વેચી નાખતો હતો। આરોપી સાજીદને દેશ વિદેશમાં ફરવાનો ચસકો હોવાથી વાહન ચોરતો હતો। હાલ રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાંદેર પોલીસે પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન 2 દિવસ અગાઉ સાજીદ મજીદ દુબઈવાલાની ધરપકડ કરેલ છે, જેની પાસેથી એક ચોરીનું મોટરસાયકલ કબજે કરેલ અને મોટરસાયકલ કબજે કર્યા પછી યુક્તિ પ્રયુક્તિપૂર્વક તેની પૂછપરછ કરતાં તેની પાસેથી કુલ્લે આજ દિન સુધી 19 બાઇક રિકવર કરવામાં આવે છે, જે પૈકી 18 ગુના સુરત શહેર પોલીસના ડિટેક્ટ થયેલા છે, જે પૈકી રાંદેરના 9 ગુના ડિટેક્ટ થયેલ છે, અડાજણના 5 ડિટેક્ટ થયેલ છે, ઉમરા પોલીસ સ્ટેશનનો 1 થયેલ છે અને સલાબતપુરાના 3 ગુના ડિટેક્ટ થયેલ છે અને આ ઉપરાંત એક બાઇકનો ગુનો ક્યાં રજીસ્ટર થયેલ છે કે કેમ તે બાબતેની ચોકસાઈ ચાલુ છે। જી, બેઝિકલી આ સાજીદ રાંદેર અને અડાજણ વિસ્તારમાંથી બાગ બગીચાઓ, ધાર્મિક પ્લેસ કે સ્કૂલો જ્યાં બિનવારસી માણસો ઓછામાં ઓછા માણસોની અવરજવર કે વધુ બાઇકની અવરજવર રહેતી હોય તેવી જગ્યાઓ ટાર્ગેટ કરતો, ખાસ કરીને અડાજણના પાર્કિંગમાંથી અને રાંદેરમાં જે 9 બાઇક ચોરેલા છે તે તમામે તમામ તેણે ઉગત બોટનિકલ ગાર્ડનની સામેથી ચોરેલા છે। બાઇક ચોરી કરી પોતે મહારાષ્ટ્રમાં વેચતો હતો અને આ કાર્ય માટે તે પોતે જાતે એકલો જ ચોરી કરી અને મહારાષ્ટ્રમાં બાઇક વેચી આવતો હતો। ચોરીના રવાડે ચોરવાનું કારણ શું, મુખ્ય શું હતી, કયા કારણ શું આ ચોરીને અંજામ આપતો હતો, પૈસાનું શું કરતો હતો? જી, આ અગાઉ અરજદાર પોતે રિક્ષા ચલાવતો હોવાનું કબૂલેલ છે અને આર્થિક સંકળામણના કારણે તેણે ચોરીનો માર્ગ પકડેલ અને 2-4 વાર બાઇક વેચવાથી તેને થોડીક આર્થિક મદદ થતાં પ્રોત્સાહનના ભાગરૂપે તે પછી બાઇકના ચોરીના રવાડે ચડી ગયેલ। મૂળ ચડવાનું કારણ તેની પારિવારિક સમસ્યાઓ અને આર્થિક ભીસ તથા પોતે વિદેશ જવાની મહત્વાકાંક્ષા સેવતો હોવાનું પણ તેણે જણાવેલ છે, પણ જે બાબતે કોઈ આધારભૂત હકીકત મળેલ નથી, એમ પોતાના ખર્ચાને પોષવા માટે તે બાઇકના રવાડે ચડેલ હતો।